હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું એના ઠાકોરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં જે ચેપ્ટર 2 જોડ્યા છીએ, જેનું નામ છે આકાર અને ખૂણા, એમાં આજે આપણે તમારી સ્વાકોપીમાં જે પેજ નંબર 26 છે એમાં તમને ક્વેશ્ચન 8 આપેલો છે એ આપણે જોવાનો છે. તો પહેલા એ ધ્યાનથી સૂચના શું કહેવા માંગે છે એ આપણે સમજવાનું છે, અને પછી ત્યારબાદ એમાં શું કહેવા માંગે છે એ આપણે કરવાનું છે. તો સૌ પ્રથમ પેલા આપણને સૂચનામાં શું કહે છે કે નીચેના ચિત્રમાં કયો ખૂણો દર્શાવેલ છે તે જણાવો. એ ખૂણો કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે. તમારી સ્વાકૃતિમાં તમે પેજ નંબર 26 ઉપર તમે જોઈ શકો છો આ પ્રશ્ન 8, જેમાં તમને ચિત્ર દોરીને આપેલા છે, અને એ ચિત્રમાં જે કંઈ પણ છે ત્યાં કોઈ પણ હાથ પાસે કોઈ પગ પાસે ત્યાં જે ખૂણો બને છે, અહીંયા તમને જે ચિત્ર આપેલા છે એ ચિત્રમાં જ્યાં ખૂણો બને છે ત્યાં આ પ્રકારની ત્યાં નિશાની કરેલી છે. તો એ તમારે ધ્યાનથી જોવાનું છે એ ખૂણાને. તમારે ત્રણમાંથી કહેવાનું છે કે આ ખૂણો કયા પ્રકારનો છે. ખૂણો કાટકોણ છે, કાટકોણ કરતા નાનો છે કે કાટકોણ કરતા મોટો છે. તો સૌથી પહેલું છે એમાં ત્યાં હાથ પાસે ખૂણો બને છે. તમે જોઈ શકો છો મેં માત્ર હાથ દોરેલો છે, બરાબર. તો એ હાથમાં કયો ખૂણો બને છે, તો આ જે ખૂણો છે એ કયા પ્રકારનો ખૂણો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એલ બનતો નથી, આ જે છે એ એલની બહારના ભાગમાં જાય છે. જો એલ બનતો હોય તો આ રીતે હોય, પણ એલની બહારના ભાગમાં છે એટલે કે ખૂણો મોટો થયો, એટલે કે ખૂણો કાટકોણ કરતા મોટો. ત્યારબાદ બીજું છે કે જે બીજું ચિત્ર છે કે તેમાં પણ જ્યાં કોણી, જ્યાં હાથ અને કોણી જ્યાં વળે છે ત્યાં ખૂણો બને છે. તો એ આપણે જોવાનું છે કે આ ખૂણો કયા પ્રકારનું છે. તો આ પણ તમે જોઈ શકો છો કે આ જે છે એ સીધી તરફ ગતિ કરતું નથી, આ કાટકોણ એલ બનતો નથી, એ કાટકોણની અંદરના ભાગમાં છે એટલે આ ખૂણો કેવો થયો છે, કાટકોણ કરતા નાનો. ત્યાર પછી ત્રીજું છે કે એમાં જ્યાં ઘૂંટણ પાસે, જ્યાં ઘૂંટણ વળે છે ત્યાં ખૂણો આપેલો છે. ચિત્રની જે લેફ્ટ સાઈડ છે, જે આ લેફ્ટ સાઈડ જે ઘૂંટણ છે ત્યાં ખૂણો બને છે. તો આ ખૂણો જે છે એ કયા પ્રકારનો ખૂણો છે. તો આ પણ તમે જોઈ શકો છો કે સીધો એલ બનતો નથી, એલ કરતા પણ નાનો ખૂણો બને છે. આપણે એલ કરવો હોય તો આ રીતે જે આ કિરણ જે છે સીધી રેખામાં આ રીતે જવું જોઈએ, પણ એ રીતે જતું નથી, પણ એલની અંદરના ભાગમાં જાય છે એટલે ખૂણો નાનો થયો, કાટકોણ કરતા નાનો થશે. ત્યારબાદ છે ચિત્ર નંબર 4. તો એમાં જે રાઈટ સાઈડનો જે જમણો હાથ છે ત્યાં જમણા હાથની કોણી અને હાથ વચ્ચે ખૂણો બને છે. તો આ ખૂણો જે છે કયા પ્રકારનો છે. તો આ પણ તમે જોઈ શકો છો કે આ ખૂણો સીધો એલ બનતો નથી, એલ બનવા માટે કિરણ જે છે આ રીતે સીધી રેખામાં જવું જોઈએ, પણ આ જે છે એ કિરણની બહારના ભાગમાં એટલે કે એ કાટખૂણાની બહારના ભાગમાં છે. તો જો કિરણ બહારના ભાગમાં હોય તો ખૂણો મોટો થાય એટલે કે કાટખૂણથી મોટો. ત્યાર પછી છે નંબર 5. તો જે ચિત્ર નંબર 5 છે એમાં જે હાથ છે જે જમણો હાથ છે ત્યાં કોળી વચ્ચે ખૂણો બને છે. તો આ ખૂણો જે છે કયા પ્રકારનો છે. તો આ પણ તમે જોઈ શકો છો કે નંબર 5 જે છે સીધો એલ બનતો નથી, એલ બનવા માટે આ રીતે સીધું જવું જોઈએ, પણ આ જે છે એ એલની ઈબાડના ભાગમાં છે એટલે આ ખૂણો કેવો થશે, કાટકોણ કરતા મોટો થશે. ત્યારબાદ છે ચિત્ર નંબર 6. ચિત્ર નંબર 6 જે છે એમાં ત્યાં નીચણથી જ્યારે પગ વળે છે તો ત્યાં પગ અને ઘૂંટણ વચ્ચે જ્યાં ખૂણો બને છે એ ખૂણો આપણે કહેવાનું છે કે આ ખૂણો કયા પ્રકારનો છે. તો આ પણ તમે જોઈ શકો છો કે આ સીધી રેખામાં છે, પણ આ સીધી રેખામાં જતું નથી, આ રીતે જતું હોય તો એ બને છે, પણ આ જે કિરણ છે એ એની અંદરના ભાગમાં છે એટલે ખૂણો નાનો થયો, આટલો બને તો કાટકોણ થયો, પણ આ કાટકોણ કરતા કેવો છે, નાનો છે. અને શું કહીશું, કાટકોણથી નાનો. ત્યારબાદ છે ચિત્ર નંબર 7 કે એમાં પણ ત્યાં જ્યાં પગ છે ત્યાં પગમાં ખૂણો બને છે. તો એમાં પણ જ્યાં જમણી સાઈડનો જે ખૂણો છે
જે જમણી સાઈડ નો પગ છે ત્યાં ખૂણો બને છે, તો આ ખૂણો કયા પ્રકારનો છે? જોઈ લો કે આ કિરણ જે છે એ આ રીતે સીધી દિશામાં ગતિ કરતું નથી, એ કાટખૂણાની એ બહારની સાઈડમાં ગતિ કરે છે, તો એ કાટખૂણા કરતા મોટો થયો. ત્યારબાદ છે ત્યાં ચિત્ર નંબર 7 છેલ્લું ચિત્ર છે, કે જ્યાં જે ચિત્ર છે એ ચિત્રની જે લેફ્ટ સાઈડનો હાથ છે જે ડાબી સાઈડનો હાથ છે ત્યાં ખૂણો બને છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે સીધો એલ બને છે, બરાબર. બાકી કયો થશે? તો આ ખૂણો. તો આ તમારે તમારી સૌથી પૂરી લેવાનું છે, અને આને તમારે એ મોડી પ્રેક્ટિસ પહેલાં આવે ત્યાં તમે ધ્યાનથી સમજી લીધું હોય, તો હવે તમારે આને તમારી સાવધાનીમાં જાતે પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરવાની છે. અને ત્યારબાદ જો તમને એમ થાય કે ખોટું પડે છે, તો તમે ત્યાં ફરીથી વિડીયોમાં જોઈને સાચા જવાબ લખી શકો છો. એટલે એકવાર તમારે જાતે આનું રિવિઝન કરવાનું છે. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.